गुड मॉर्निंग स्टूडेंट, लास्ट लेक्चर में आपणे श्रेणीनी वात करी थी के निश्चित पद्धति ने अनुसरता अनुक्रम ने शू कहवाय श्रेणी कहे छे, बराबर छे। पछी आपणे श्रेणी विषे श्रेढ़ी विषे बात करी थी, व्यापक पद केवी रीते मेळवाय एनी वात करी थी, शांत श्रेणी कोने कहेवाय, अनंत श्रेणी कोने कहेवाय, बराबर। फिबोनाकी श्रेणीनी आपणे वात करी थी, एना आपणे उदाहरण अने स्वाध्यायना दाखला जोया था। आजे आपणे स्वाध्याय 9.1 नी अंदर दाखला नंबर 7 थी आपणे जोईए, तो जोईए दाखला नंबर 7। प्रश्न 7-10 मां जेनुं एनमुं पद आपेल छे ते श्रेणीना निश्चित पद शोधो। शुं कीधुं छे કે એનમું પદ જે આપેલું છે એ આપણે પદ મેળવવાના છે, તો સાતમા દાખલાની અંદર જોઈએ, એ એન ઇઝ ઇક્વલ ટુ 4n-3, a17 અને a24। ए एन आपने आपी दीधेलू छे, बराबर। एनी उपरथी आपणे a17 अने a24 आपणे मेळवाना छे। तो जोईए अहीं ए एन इज इक्वल टू 4n-3 आपेलू छे, बराबर छे। हवे एनी अंदर आपणे एन इज इक्वल टू 17 पुट करीशुं। एक ज मिनिट, चलो हवे ए एन इज इक्वल टू 4n-3 आपेलू छे, बराबर। हवे शू करीशू तो के एन इज इक्वल टू केटला लेशू आपणे, जो 17 मु पद मेळवानुं छे। आपणे वात करी हती के ए एन आ शू दर्शावे छे, एन एटले के एटला मु पद, A1 હોય એટલે પહેલું પદ, A2 એટલે બીજું પદ, A17 એટલે 17મું પદ, બરાબર, AN એટલે કે Nમું પદ। તો આપણે કેટલામું પદ મેળવવાનું છે? પહેલા 17મું પદ, તો શું કરશું? N ઇઝ ઇક્વલ ટુ 17 લેતા શું થશે? A17 ઇઝ ઇક્વલ ટુ 4, 17-3, 17 દુ 34, 34 દુ 68, માઇનસ 3 કેટલા મળશે? 65। આ શું થશે? આપણું 17મું પદ, બરાબર, 17મું પદ શું હશે? 65, ક્લિયર। ચલો સેમ એઝ હવે શું લઈશું આપણે? એન ઇઝ ઇક્વલ ટુ 24 લઈએ, એટલે કે 14મું પદ મળશે આપણે, શું થશે? A24 ઇઝ ઇક્વલ ટુ 4, 24-3। હવે 24 + 96 થાય -3, એટલે કે 90-3, બરાબર, એટલે શું થશે? આમ આપેલ શ્રેણી માટે A17 કેટલા મળ્યા આપણે? 65, અને A24 મળશે। 17મું પદ શું હશે? 65, અને 24મું પદ હશે 93, ક્લિયર। ચલો એના પછી જોઈએ દાખલા નંબર 8। એકદમ સિમ્પલ જ દાખલા છે। એ એન ઇઝ ઇક્વલ ટુ n² / 2n, અને એ 7 એટલે કે 7મું પદ આપણે મેળવવાનું છે, બરાબર। તો અહીં એ એન ઇઝ ઇક્વલ ટુ n² / 2n આપેલું છે, શું કરશું હવે? તો કે n ઇઝ ઇક્વલ ટુ 7 લેતા એ 7 એટલે કે 7મું પદ 7² / 2 7,
થાય આવી રીતનું. ચલો સાતનો વર્ગ શું થઈ છે? 49. અને 2 ની 7 ઘાત એટલે આપણે મળશે 2 ની 7 ઘાત, 2 × 2 × 2 એટલે 128 જેવું કંઈક મળશે, બરાબર. 2 રેસ્ટ ટુ 7 એટલે 2 × 2 × 2 કેટલી વખત કરવાના? 7 ટાઈમ, એટલે આપણે મળશે 128. ચલો આ મળ્યું આપણે એ 7, બરાબર ને. આ થશે આપણો આન્સર. એટલે આપેલ શ્રેણી માટે A7 = 49/128. ક્લિયર? ચલો એના પછી જોઈએ દાખલા નંબર 9. An = -1^(n-1)×n³. આપણે મેળવવાનું છે એનું 9મું પદ મેળવવાનું છે. ચલો અહીં An = -1^(n-1) આપણે આપેલું છે. ચલો શું આપણે મેળવવાનું છે? 9મું પદ, એટલે શું લેશું? n = 9 લેતા a9 = -1^(9-1). ચલો 9 - 1 × અહીંયા રહી ગયું આપણે n³ પણ આપેલું છે ને, એટલે અહીંયા શું થશે? 9^3. ચલો -9^8 એટલે શું મળશે આપણે? +1 મળે. હવે 9^3, 9^3 એટલે કેટલું થશે? 81 × 9, 9, 8, 9, 72. 7×9 મળે 1×7×9. આ શું મળ્યું આપણે? A9. આ થશે આપણો આન્સર. તો આપેલ શ્રેણી માટે A9 = 7×9 મળશે. ક્લિયર? આ થશે આપણો આન્સર. ચલો હવે એના પછી જોઈએ દાખલા નંબર 10. An = (n)(n-2)/(n+3). આપણે મેળવવાનું છે A20 એટલે કે 20મું પદ. ચલો અહીં An = (n)(n-2)/(n+3). n = 20 લેતા A20 = 20 × 20-2/(20+3). ચલો 20×18/23. ચલો 20 × 2 = 220, 8×8=160 એટલે મળશે આપણે 360/23. ચલો હવે ઉડાડવા હોય તો ન ઉડે, કારણ કે 23 છે એ કેવી છે? પ્રાઇમ નંબર, બરાબર. અવિભાજ્ય સંખ્યા છે એટલે એના ભાગ પડશે નહીં. તો આ થશે આપણો જવાબ A20 = 360/23. તો આપેલ શ્રેણી માટે A20 = 360/23. આ થશે આપણો જવાબ.
चलो हवे एना पछी जोईए तो प्रश्न नंबर 11 थी 13 मा आपेल श्रेणीओना प्रथम पांच पद शोधो अने संबंधित श्रेणी मेळवो। शुं करवानुं छे? पहेला पांच पद मेळवाना छे। पांच पद एटले के A1 A2 A3 A4 अने A5 अने श्रेढ़ी मेळवानी छे। श्रेढ़ी एटले के जे आपने जे पांच पद मळे छे ई बधानो सरवाळो इनफाइनाइट सुधीनो। बराबर, चलो तो जोईए दाखला नंबर 11। આપેલ શ્રેણીના પ્રથમ પાંચ પદ શોધો અને સંબંધિત શ્રેણી શ્રેઢી મેળવો। ચલો એની અંદર આપેલું છે આપને અગિયારમાં દાખલામાં A1 ઇઝ ઇક્વલ ટુ 3। આ દાખલા નંબર 1 થી કરી સોરી 11 થી કરી અને 13 દાખલા સુધીનું 11 થી 13 દાખલામાં આપણે શું કરવાનું છે? આ જ બધાનામાં મેળવવાનું છે। A1 ઇઝ ઇક્વલ ટુ 3, N ઇઝ ગ્રેટર દેન 1 માટે An ઇઝ ઇક્વલ ટુ 3An માઇનસ 1 પ્લસ। ચલો શું કરવાનું છે? આપેલ શ્રેણીના પ્રથમ પાંચ પદ અને સંબંધિત શ્રેઢી આપણે મેળવવાની છે। ક્લિયર? ચલો તો હવે અહીંયા A1 ઇઝ ઇક્વલ ટુ 3 આપેલા છે, આપણે શું મેળવવાનું થશે? A2 A3 A4 અને A5। તો જોઈએ અહીં A1 ઇઝ ઇક્વલ ટુ 3 તથા An ઇઝ ઇક્વલ ટુ 3An માઇનસ 1 પ્લસ 2 આપેલ છે। તો A2 ઇઝ ઇક્વલ ટુ શું મળશે? જો An ઇઝ ઇક્વલ ટુ An ઇઝ ઇક્વલ ટુ 3An માઇનસ 1 પ્લસ 2। તો N ઇઝ ઇક્વલ ટુ 2 લેતા શું થશે? A2 ઇઝ ઇક્વલ ટુ 3, A2 માઇનસ 1 પ્લસ 2 મળશે। ચલો 3 A1 પ્લસ 2, A1 ઇઝ ઇક્વલ ટુ આપણે આપેલું છે, કેટલા આપેલા છે? 3। તો 3 ઇન્ટુ 3 પ્લસ 2, 9 પ્લસ 2 એટલે કે 11। ક્લિયર? ચલો હવે N ઇઝ ઇક્વલ ટુ 2 લે 3 લેતા ચલો શું મળશે? A3 ઇઝ ઇક્વલ ટુ 3 A2, બરાબર ને? 3 માઇનસ 1 પ્લસ 2 એટલે કે 3 A2 પ્લસ 2। A2 ઇઝ ઇક્વલ ટુ હમણાં જ આપણે મેળવ્યું, કેટલા મળ્યા? A2 ઇઝ ઇક્વલ ટુ 11। તો મૂકી દઈએ આપણે એનામાં, તો 3 ઇન્ટુ 11 પ્લસ 2 એટલે કે 33 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 35। ક્લિયર? આપણે શું મેળવ્યું? A3। હવે આપણે શું મેળવવાનું છે? A4 અને A5। પ્રથમ પાંચ પદ મેળવવાના છે, ત્રણ પદ મળી ગયા। ચલો હવે એના પછી જોઈએ, હવે N ઇઝ ઇક્વલ ટુ 4 લેતા ચલો 4 લઈશું એટલે આપણે અહીંયા શું આપેલું છે? An ઇઝ ઇક્વલ ટુ એટલે કે A4 ઇઝ ઇક્વલ ટુ 3,
फोर माइनस वन प्लस टू मळशे, चलो थ्री, ए थ्री प्लस टू, थ्री ए थ्री इज इक्वल टू हमणां ज आपणे मळ्युं केटला मळ्या 35 प्लस टू, 35 इंटू थ्री एटले के 105 प्लस टू एटले मळशे 107। आ मळ्युं आपने चौथुं पद, बराबर छे। चलो हवे जी आपणे पांचमुं पद मेळवानुं छे, तो एन इज इक्वल टू फाइव लेता ए फाइव इज इक्वल टू थ्री, ए फाइव माइनस वन प्लस टू एट्ले के थ्री ए फोर प्लस टू, ए फोर इज इक्वल टू शू मेड़ू आपने 107 प्लस टू, सात 307 तरीने एकवीस एट 321 प्लस 321। इज इक्वल टू 323, बराबर। चलो हवे पांच पद मड़ी गया, कया कया, तो शू करशु हवे। आम श्रेणी ना प्रथम पांच पद कया कया मेड़ा, प्रथम पांच पद अनुक्रमे पेलो क्यों मेड़ू तू, पेलू पद आपने आपेलू जतू ने, ए वन इज इक्वल टू थ्री आपेला जता, बराबर। ए टू अने ए थ्री शू मिले आपने, ए टू 11 अने ए थ्री 35, 11 35, ए फोर 107, पछी थ्री टू थ्री छे, तथा आने संबंधित श्रेणी आपणे मेळवानी छे, एटले संबंधित श्रेणी थ्री प्लस इलेवन प्लस थर्टी फाइव प्लस 107 प्लस 323 प्लस अप टू इनफाइनाइट मळशे, बराबर ने। આપણે પ્રથમ પાંચ પદ અને શ્રેઢી મેળવવાની હતી, શ્રેઢી એટલે કે જે આપણને પાંચ પદ મળે છે એ બાયનો વન બાય વન સરવાળો ક્યાં સુધી, ઇન્ફાઇનાઇટ સુધી, બરાબર છે। ચલો હવે એના પછી જોઈએ દાખલા નંબર 12। ए वन इज इक्वल टू माइनस वन, एन इज ग्रेटर देन ओर इक्वल टू टू माटे ए एन इज इक्वल टू ए एन माइनस वन ना छेद मा एन, आवु मेळवानुं छे। तो चालो जोईए, अहीं ए वन इज इक्वल टू माइनस वन तथा ए एन इज इक्वल टू ए एन माइनस वन बाय एन। चलो हवे शू करशू, आपणे ए वन इज इक्वल टू आपी दीधेलू छे, आपणे ए टू ए थ्री ए फोर अने ए फाइव मेळवानुं थाय। चलो हवे शू करशू, तो के एन इज इक्वल टू टू लेता ए टू इज इक्वल टू, चलो आनी अंदर किंमत मूकीए, एन इज इक्वल टू टू एटले के ए टू माइनस वन बाय टू। चलो शू मळशे, ए टू एटले के आपने आपेलू छे माइनस, सॉरी ए वन मळशे आनी उपरथी बाय टू, ए वन इज इक्वल टू माइनस वन हाफ
आ थशे आपणुं ए टू, क्लियर। चलो हवे एन इज इक्वल टू थ्री लेता, ए थ्री इज इक्वल टू ए थ्री माइनस वन बाय टू, एट्ले के ए टू बाय टू, ए टू आपने मिल्यू माइनस वन हाफ बाय टू, एट्ले के माइनस वन बाय फोर, क्लियर। चलो हवे नीचे एन छे बराबर ने, आनी नीचे एन आपेलू छे, एटले अहींया शुं आवशे थ्री आवशे, एन आपणे जे लेता होय ई ज आवे, एटले के अहींया थ्री आवशे, अहींया पण थ्री थशे, तो अहींया आपणे त्रण दूने छ थशे बराबर। चलो एन इज इक्वल टू फोर लेता, ए फोर इज इक्वल टू ए फोर माइनस वन बाय थ्री, चलो शू थी से ए थ्री बाय थ्री नहीं पण अहींया फोर एन हो आपणे लेवानुं बाय फोर, ए थ्री मळ्युं माइनस वन बाय सिक्स ना छेदमां चार, एटले के छ चौके ने चौवीस ट्वेंटी फोर। चलो हवे एन इज इक्वल टू फाइव लई, ए फाइव इज इक्वल टू ए फाइव माइनस वन बाय फाइव, एट्ले के ए फोर, एक ज मिनिट, चलो क्या था आपणे ए फोर बाय फाइव, ए फोर इज इक्वल टू आपणे हमणां मेळ्युं माइनस वन बाय ट्वेंटी फोर ना छेदमां फाइव, एटले चौवीस पंचा केटला थाय छे, वीस पंचा ने सो ने चार पंचा ने वीस, एटले एकसो ने वीस थशे, एटले माइनस एकसो ने एकना छेदमां एकसो ने वीस, क्लियर। चलो पांच पद मळी गया आपने, हवे शुं मेळवानुं छे, श्रेढ़ी मेळवानी छे, एटले आ पांच पदोनो सरवाळो प्लस इन्फाइनिटिव बराबर, ए आपणी शुं थशे श्रेढ़ी, एने संबंधित श्रेढ़ी थशे। तो हवे आगळ जोईए आपणे, तो आम આપેલ શ્રેઢીના પ્રથમ પાંચ, પ્રથમ पांच पद अनुक्रमे कया कया मेड़ा आपने, माइनस वन हाफ सिक्स ट्वेंटी फोर अने वन ट्वेंटी बराबर ने, पेलू पद तो माइनस वन, माइनस वन टू सिक्स ट्वेंटी फोर अने ट्वेंटी वन ट्वेंटी, तो माइनस वन, माइनस वन हाफ, माइनस वन बाय सिक्स, माइनस वन बाय ट्वेंटी फोर अने माइनस वन बाय ट्वेंटी छे, तथा तेने संबंधित श्रेणी, संबंधित श्रेढ़ी माइनस वन प्लस माइनस वन हाफ प्लस माइनस वन बाय सिक्स प्लस माइनस वन बाय ट्वेंटी फोर प्लस इन्फिनिटी बराबर, आ शू है आपू तेने संबंधित श्रेढ़ी है, क्लियर। चलो हवे एना पछी जो ये दाखला नंबर तेर,
આપેલ શ્રેણીના પ્રથમ પાંચ પદ આપણે મેળવવાના છે અને એને સંબંધિત શ્રેઢી મેળવવાની છે. તો અહીં એ વન ઇઝ ઇક્વલ ટુ કેટલા આપેલા છે, એ ટુ ઇઝ ઇક્વલ ટુ ટુ, એ વન એ ટુ ઇઝ ઇક્વલ ટુ ટુ, એન ઇઝ ગ્રેટર દેન ટુ માટે એ એન ઇઝ ઇક્વલ ટુ એ એન માઇનસ વન માઇનસ વન. શું આપેલું છે, એ વન ઇઝ ઇક્વલ ટુ એ ટુ ઇઝ ઇક્વલ ટુ ટુ, એન ઇઝ ગ્રેટર દેન ટુ માટે એ એન ઇઝ ઇક્વલ ટુ એ એન માઇનસ વન માઇનસ વન. આપણે પ્રથમ પાંચ પદ મેળવવાના છે, એની અંદર આપણે ઓલરેડી બે પદ આપી દીધેલા છે, બરાબર છે. એટલે આપણે ત્રીજું પદ, ચોથું પદ અને પાંચમું પદ, ત્રણ જ પદ મેળવવાના છે. તો જોઈએ અહીં એ વન ઇઝ ઇક્વલ ટુ એ ટુ ઇઝ ઇક્વલ ટુ ટુ તથા એ એન ઇઝ ઇક્વલ ટુ એ એન માઇનસ વન માઇનસ વન. તો હવે શું કરશું, તો કે એન ઇઝ ઇક્વલ ટુ કેટલા લઈશું, પેલ થ્રી લેતા એ થ્રી, ચલો આની અંદર કિંમત મૂકવાની છે, એ એનની જગ્યાએ થ્રી, એનની જગ્યાએ થ્રી મૂકીએ એટલે એ થ્રી, એ થ્રી માઇનસ વન માઇનસ વન એટલે કે એ ટુ માઇનસ વન. ચલો એ ટુ ઇઝ ઇક્વલ ટુ અહીં આપણે શું આપેલું છે, ટુ, બરાબર. એટલે શું થશે, ટુ માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ મળશે વન. એન ઇઝ ઇક્વલ ટુ થ્રી લેતા ત્રીજું પદ આપણને શું મળે છે, વન. ચલો સેમ એઝ હવે એન ઇઝ ઇક્વલ ટુ ફોર લેતા એ ફોર ઇઝ ઇક્વલ ટુ એ ફોર માઇનસ વન માઇનસ વન. તો એ થ્રી માઇનસ વન, એ થ્રી ઇઝ ઇક્વલ ટુ હમણાં જ આપણે મેળવ્યું વન, તો વન માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો. તો ચોથું પદ આપણને મળશે ઝીરો. ચલો હવે એન ઇઝ ઇક્વલ ટુ ફાઇવ લેતા એ ફાઇવ ઇઝ ઇક્વલ ટુ એ ફાઇવ માઇનસ વન માઇનસ વન. તો એ ફોર માઇનસ વન, એ ફોર ઇઝ ઇક્વલ ટુ ઝીરો મળ્યા આપણે, અને એ માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળશે, માઇનસ વન. ચલો પાંચ પદ મળી ગયા આપણે, એ વન ઇઝ ઇક્વલ ટુ ટુ, એ ટુ ઇઝ ઇક્વલ ટુ ટુ, એ થ્રી ઇઝ ઇક્વલ ટુ વન મળ્યા, એ ફોર ઇઝ ઇક્વલ ટુ ઝીરો મળ્યા, અને એ ફાઇવ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન મળ્યા. ક્લિયર? ચલો તો હવે એને સંબંધિત શ્રેઢી આપણે મેળવવાની થશે પાછી. તો આમ શ્રેણીના પ્રથમ પાંચ પદો, શ્રેણીના પ્રથમ પાંચ પદ અનુક્રમે, પહેલાં તો ટુ અને ટુ આપેલું જ છે, ટુ ટુ, એના પછી મળ્યું આપણને વન મળ્યું, પછી ઝીરો મળ્યા, અને ત્રીજું પાંચમું મળ્યું માઇનસ વન છે, તથા તેને સંબંધિત શ્રેઢી તથા તેને સંબંધિત શ્રેઢી શું મળશે, તો કે બધાનો સરવાળો ટુ પ્લસ ટુ પ્લસ વન પ્લસ ઝીરો માઇનસ વન, બરાબર, અપ ટુ ઇન્ફિનિટી, બરાબર ને. આ થશે એનો જવાબ. ચલો હવે ટાઈમ થઈ ગયો છે, પણ એક દાખલો બાકી રહે છે ચૌદમો, તો એ આપણે જોઈ લઈએ. ચલો દાખલા નંબર ચૌદ, લાસ્ટ એન્ડ ફાઇનલ, 9.1 નો છેલ્લો દાખલો. ફિબોનાકી શ્રેણી, જો ફિબોનાકી શ્રેણી બધાને યાદ હશે, કઈ છે, તો કે પેલી વન શ્રેણી,
કઈ છે તો કે 1 1 પછી 1 1 નો સરવાળો એટલે કે 2 2 અને 1 નો સરવાળો 3 3 અને 2 નો સરવાળો 5 બરાબર ને એટલે એ આપણી શું છે ફિબોનાચી શ્રેણી ચલો એના માટે આપણે શું આપેલું છે 1 is equal to a1 is equal to a2 બરાબર ને આપણે ખ્યાલ છે એનું પહેલું પદ અને બીજું પદ શું મળે છે આપણે 1 1 નું અહીં આપણે આપી દીધેલું છે અને n is greater than 2 માટે an is equal to an minus 1 plus an minus 2 એમ વ્યાખ્યાયિત છે n is equal to 1 2 3 4 અને 5 માટે an plus 1 by an મેળવો ચલો જો દાખલા નંબર 14 ની અંદર શું કહે છે ફિબોનાચી શ્રેણી 1 is equal to a1 is equal to a2 અને n is greater than 2 માટે an is equal to an minus 1 plus an minus 2 એમ વ્યાખ્યાયિત છે બરાબર એવી રીતે આપણે વ્યાખ્યાયિત કરી શકીએ a3 મેળવવું હોય તો આની ઉપરથી આપણે a3 મેળવી શકીએ a4 મેળવવું હોય તો આની ઉપરથી મેળવી શકીએ બરાબર તો એની ઉપરથી આપણે n is equal to 1 2 3 4 5 માટે an plus 1 by an આપણે મેળવવાનું છે તો સર્વપ્રથમ આપણે શું કરશું તો કે આપણે આની અંદર કોની કોની જરૂર પડશે તો કે જો an a1 અને a2 તો આપી દીધેલા છે એટલે આપણે a3 ની a4 a5 a6 સુધી જરૂર પડશે બરાબર ને આપણે ક્યાં n is equal to 1 to 5 સુધી મેળવવાનું છે તો આપણે આની અંદર મૂકીશું આપણે તો શું થશે 6 સુધીની આપણે જરૂર પડશે તો જે આ વ્યાખ્યાયિત જે આપણે આપેલું છે એની ઉપરથી આપણે a3 a4 a5 અને a6 આપણે મેળવી લઈએ તો અહીં an is equal to an minus 1 plus an minus 2 તથા a1 is equal to a2 is equal to 1 આવું આપેલું છે તો આની ઉપરથી હવે n is equal to 3 લેતા a3 is equal to a3 minus 1 plus a3 minus 2 એટલે કે a2 plus a1 એટલે કે 1 plus 1 is equal to 2 મળશે ક્લિયર ચલો હવે n is equal to 4 લેતા a4 is equal to a4 minus 1 plus a4 minus 2 a4 minus 1 એટલે કે a3 અને a4 minus 2 એટલે કે a2 a3 is equal to આપણા જ આપણે મેળવ્યું કેટલા મળ્યા 2 અને a1 is equal to સોરી a2 is equal to 1 આપણે આપેલું છે તો એની ઉપરથી આપણે મળશે 3 ચલો હવે તો કે n is equal to 5 લેતા a5 is equal to a5 minus 1 plus a5 minus 2 શું મળશે a4 plus a3 ચલો a4 is equal to આપણે મળ્યા 3 અને a3 is equal to મેળવા આપણે 2 એટલે આ બેનો મળશે 5 ચલો હવે એ આપણે n is equal to 6 લઈએ તો n is equal to 6 લેતા a6 is equal to a6 minus 1 plus a6 minus 2 શું થશે a5 plus a4 a5 is equal to આપણે મળ્યા 5 અને a4 is equal to મળ્યા 3 તો મળશે આપણે 8
આપણે ક્યાં સુધી કીધું છે, અહીંયા એ સિક્સ સુધી જરૂર પડશે, એટલે આપણે એ સિક્સ સુધી આપણે મેળવ્યું. બરાબર, આ જે બધી કિંમત મેળવી એ હવે આની અંદર મૂકતા જઈએ. તો એન ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3, 4 અને 5 માટે લેવાનું થશે. તો ચલો હવે નેક્સ્ટ પેજની અંદર લઈએ. તો હવે એ એન પ્લસ 1, એ એન પ્લસ 1, એન પ્લસ 1 છે ના છેદમાં એ એન માટે એન ઇઝ ઇક્વલ ટુ 1 લેતા એ 2 એટલે કે એ 1 પ્લસ 1 એટલે કે 2 ના છેદમાં એ 1, 2 ઇઝ ઇક્વલ ટુ 1 આપેલા છે, એ 1 ઇઝ ઇક્વલ ટુ 1 આપેલું છે એટલે આપણે મળશે 1. સેમ એઝ એન ઇઝ ઇક્વલ ટુ 2 લેતા શું થઈ છે, એ 3 ના છેદમાં એ 2, એ 3 એટલે આપણે કેટલા મળ્યા હતા, 1 પ્લસ 1 એટલે કે 2 ના છેદમાં 1 એટલે આનો આન્સર આવશે 2. ચલો એન ઇઝ ઇક્વલ ટુ 3 લેતા એ 4 બાય એ 3 મળશે આપણે. બરાબર, આની અંદર જ કિંમત મૂકવાની થાય ને આપણે. ચલો એ 4 ઇઝ ઇક્વલ ટુ શું મેળ્યું તું, તો કે 2 પ્લસ 1 એટલે કે 3 બાય 2. એ 3 ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું આપણે, એ 4 એટલે આપણે મળ્યું હતું 5 મળ્યું હતું ને, એ 4 એટલે આપણે શું મળ્યું હતું, 3 જ મળ્યા હતા ને, હા, ને એ 3 ઇઝ ઇક્વલ ટુ આપણે મળ્યા હતા 2 એટલે કે થઈ છે 3 બાય 2. ચલો એન ઇઝ ઇક્વલ ટુ 4 લેતા એ 5 બાય એ 4 એ 4 એ 5 ઇઝ ઇક્વલ ટુ આપણે કેટલા મળ્યા હતા, તો કે 5, અને એ 4 ઇઝ ઇક્વલ ટુ 3 એટલે કે 5 બાય 3, અને એન ઇઝ ઇક્વલ ટુ 5 લેતા એ 6 ના છેદમાં એ 5 મળશે. એ 6 એટલે કે 5 અને 3 8, 8 ના છેદમાં એ 5 એટલે કે 5 મળ્યા હતા. બરાબર ને, એટલે આપને શું કીધું હતું, એન ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3, 4, 5 માટે આપણે 5 પદ મેળવવાના હતા, એટલે આપને આમ માંગેલ પદ કયા કયા છે, તો કે 1, 2, 3 બાય 2, 5 બાય 3 અને 8 બાય 5 મળશે. ક્લિયર? ચલો એકદમ સિમ્પલ દાખલો હતો. અહીં આપણું સ્વાધ્યાય 9.1 કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આપણે મળીશું ત્યારે સમાંતર શ્રેણી વિશેનો આપણે અભ્યાસ કરીશું. બરાબર, તો આજે બસ આટલું રાખીએ, નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ઓકે, બાય બાય, થેન્ક યુ એવરીવન.